પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું. દેશના ખૂણે ખૂણે સરકારશ્રીના લાભ લોકોના ઘરે આંગણે લોકો સુધી પહોંચી રહ્યા છે. પહેલાની જેમ હવે લોકોને યોજનાકીય લાભ મેળવવા માટે રાહ જોવાની કે ધક્કા ખાવાની જરૂર પડતી નથી, કારણ કે હાલમાં સરકારશ્રી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામે ફરી રહ્યો છે. આ રથ મારફતે લોકોને વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ તેના લાભ ઘર આંગણે જ પ્રાપ્ત થઈ રહ્યા છે. કાર્યક્રમ અંતર્ગત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લોકો પોતાને મળેલા લાભની વાતો લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને લોકોને યોજનાકીય લાભ મેળવવા માટે અપીલ પણ કરી રહ્યા છે. આજરોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સાંતલપુર ગામે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત ગામના લોકોએ પોતાને કિસાન સન્માન નિધિ અંતર્ગત મળેલા લાભની વાત કરતા જણાવ્યું હતું કે મને દર વર્ષે રૂપિયા 6,000 સરકાર શ્રી દ્વારા મળે છે. આ પૈસાથી હું ખેતી કરવા માટે ઉપયોગી બિયારણ, ખાતર વગેરે જેવી વસ્તુઓ લાવું છું, જેથી મને ખેતી કરવામાં આર્થિક રીતે મદદ મળી રહી છે. આ બદલ અમો સરકારશ્રીનો આભાર માનીએ છીએ. આ પ્રસંગે સાથે સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિકજી સોલંકી અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કંકુબેન લાલાભાઈ પરમાર અને જિલ્લા પંચાયતના સદસ્ય સાકાજી રાઠોડ અને સાંતલપુર તાલુકાના ભાજપ સંગઠન મહામંત્રી શ્રી લખમણભાઈ ચૌધરી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીવણભાઈ આહિર કમલ અને જિલ્લા કારોબારી ભાજપ અરવિંદભાઈ ઠક્કર અને તાલુકા પંચાયતના સદસ્ય શક્તિસિંહ જાડેજા અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અર્જણભાઈ આહિર અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ અને આરોગ્ય અધિકારી શ્રી અને પાણી પુરવઠા અધિકારી શ્રી અને તલાટી કમ મંત્રી શ્રી વિક્રમસિંહ અને વહીવટી શ્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ અને ભારત વિકાસ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અલગ અલગ 17 પ્રકારની યોજનાની માહિતી આપવામાં આવી, સાથે સાથે લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ આપવામાં આવેલ. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી બાબતે આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડેજા, સાંતલપુર, પાટણ. સાંતલપુર મુકામે આપણા યશસ્વી ભારતના વડાપ્રધાન મોદી સાહેબના જે સંકલ્પ કરેલો છે કે 2047માં મારે મારા ભારતને વિકસિત ભારત અને મજબૂત ભારત બનાવવાનું છે, અખંડ ભારત બનાવવાનું છે, એ રથ આજે સાંતલપુરમાં આવી પહોંચ્યો છે. અને એની સાથે સાથે બીજી અન્ય 17 સરકારની જે યોજનાઓ છે એની વાત કરી. આજે અમે જ્યાં ઉભા એ બાલવાટિકા આંગણવાડીની બહેનો અહીંયા આ મિલિટ માતૃશક્તિ અને પૂર્ણ શક્તિમાંથી બાળકોને એ વ્યવસ્થિત નાસ્તો આપે છે, જેથી કરીને મોદી સાહેબનું વિઝન છે કે મારે પાટણ જિલ્લો અને ગુજરાતમાંથી કુપોષણને ભગાડવાનું છે, એક સ્વચ્છ ભારત બનાવવાનું છે. એ વાતને આજે આ સાંતલપુરના દરેક સમાજના લોકોએ વધાવી લીધો છે અને શપથ પણ લીધા છે કે અમે 2047માં અખંડ ભારતને બનાવવાનું, અને એ બધા સાથે શપથ લીધા છે. એ બધા ખૂબ ખૂબ આભાર. બોલો ભારત માતા કી જય. જાડેજા, આજે સાંતલપુર મુકામે ભારતની વિકસા યાત્રા આવી હતી. સાંતલપુરમાં માજી માનનીય ધારાસભ્યશ્રી અને તાલુકાના આગેવાનો, અધિકારીગણ, ગામજનો અને વિવિધ યોજનાઓ વિશે સમજાયું અમને, અને આયુષ્યમાન ભારત જેવી મોદી સાહેબની અનેક યોજનાઓ છે એનો લાભ લેવા માટે એનો કેમ્પ કરેલો છે, અને સાંતલપુરના લોકો આમાં ખૂબ જ લાભ લે અને ક્યાંય રહી ન જાય એના માટેની સુવિધાઓ ત્યાં અહીંયા ઉપલબ્ધ છે.